આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. નર્મદા જિલ્લાના દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આવન જાવન સુવિધાઓનો લાભ મળી રહે અને મિશન મંગલમની બહેનો આત્મનિર્ભર બને તે હેતુસરથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દીનદયાળ અંત્યોદન યોજના ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સાગબારા તાલુકાના 7 જેટલા સ્વસહાય જૂથોને જિલ્લા આયોજન મંડળ તરફથી પ્રાપ્ત 49 વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ વર્ષ 2018-19 અંતર્ગત ભરૂચના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર જેન્સી વિલિયમ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનજીભાઈ વસાવા, જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી આદિત્ય મીણા સહિત મિશન મંગલમની બહેનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયત ભવનના આજે નર્મદા જિલ્લા માટે મિશન મંગલમની બહેનો, સખી મંડળની બહેનો માટે એક આનંદનો દિવસ છે. વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી 7 વાન પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે આપવામાં આવ્યા છે. એનાથી સખી મંડળની બહેનો ને પ્રવૃત્તિમાં એક સરસ એક વધારાનો કાર્ય ઉમેરાશે. આમ પણ સખી મંડળની બહેનો અમારી ખૂબ મહેનતુ છે, તો આમાં થોડી કાળજી રાખશે તો આવનારા દિવસોમાં ટ્રાન્સપોર્ટ ઉપરાંત ઘણી બધા ક્ષેત્રોની અંદર બહેનો આગળ આવી શકે તેમ છે. તો ખરેખર એના માટે મિશન મંગલમ સાથે જોડાયેલા અધિકારીઓ અને ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી મેડમનો અભિનંદન આપું કે ખરેખર વાસ્તવિક તમે નક્કર કામ બહેનોને એક સુંદર પ્રકારનો આગળ વધવા માટે ને એક સાધનો આપ્યા છે, અને આમાંથી બીજા લોકો પણ, અન્ય જિલ્લાના લોકો પણ પ્રેરણા લે એવી હું આશા રાખું છું.